નમસ્કાર, નિર્માણ ન્યૂઝ થી વિશેષ રજૂઆત ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે રાજ્ય સરકારનો એક નિર્ણય આવ્યો છે તેને લઈને. ગાંધીના ગુજરાતમાં સરકારે જ અત્યારે હાલ તો પોલીસને ઢીલ આપી હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. રૂપિયા 1 લાખથી ઓછો દેશી દારૂ પકડાય તો હવે તેમાં પોલીસ હવે કસૂરવાર રહેશે નહીં તેવી બાબત અત્યારે કહેવામાં આવી છે. સાથે સાથે રૂપિયા 15,000નો દેશી દારૂ અને રૂપિયા 25,000નો વિદેશી દારૂ પકડાય તો પોલીસ કર્મચારી વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી થતી હતી, પરંતુ હવે તે પણ ક્યાંક નહીં થાય. ક્યાંક આની ઉપરથી એમ કહી શકાય કે અત્યારે હાલ તો જ્યારે દારૂને લઈને જે પણ કોઈ અત્યારે પરિસ્થિતિ સામે આવી હતી ને જે એમ કહી શકાય કે જે પણ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતી હતી, પરંતુ હવે તે આ કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો હવે શું? કારણ કે હવે દારૂ કેવી રીતે પકડાશે, હવે ડ્રગ્સ માટે કેવી રીતની કામગીરી હાથ ધરવામાં આવશે, હવે રાજ્ય સરકાર શું કરશે? કારણ કે એક બાજુ દારૂ અને ડ્રગ્સને લઈને તો ક્યાંક યોગ્ય કાર્યવાહી થવી બહુ જરૂરી હતી અને ક્યાંક નિયમો પણ કડક બનાવવા બહુ જરૂરી હતા, પરંતુ હવે જે આ નિર્ણય આવ્યો છે તેને અત્યારે તો કેવી રીતે જોવા મળી રહ્યો છે તેને લઈને પણ ચર્ચા વિચારણા કરીશું. આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અશોકભાઈ ગઢવી, કે જેઓ નિવૃત્ત પોલીસ અધિકારી છે. સાથે સાથે રૂઝાનબેન ખંભાતા આપણી સાથે જોડાઈ ગયા છે, કે જેઓ સામાજિક કાર્યકર્તા છે. અને સાથે સાથે RR શુક્લા આપણી સાથે જોડાઈ ગયા છે, કે જેઓ વરિષ્ઠ ધારાશાસ્ત્રી છે. જે આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે. સૌથી પહેલો સવાલ અશોકભાઈ હું આપને પૂછવા માંગીશ. આપ એક નિવૃત્ત પોલીસ અધિકારી છો અને તેમાં પણ જે ગાંધીના ગુજરાતની અત્યારે હાલ તો વાત કરી રહ્યા છે, ગાંધીના ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સને લઈને તો ક્યાંક યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે, પણ હવે જે આ 1 લાખથી ઓછો દેશી દારૂ પકડાય તો પોલીસ હવે તેમાં કસૂરવાર રહેશે નહીં તેવી બાબત સામે આવી છે, આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? હલો, હા, આવે છે મારો અવાજ? ઓકે. હા, પેલા જે નિયમ હતો 15,000 અને 25,000, દેશીમાં 15,000 હતા, ઇંગ્લિશ દારૂમાં 25,000 હતા. ગુજરાત સરકારના હાલના નવા પરિપત્ર પ્રમાણે 1 લાખ અને 2.5 લાખ એવો પરિપત્ર થયેલો છે. હવે મારી દ્રષ્ટિએ હું એવું કહેવા માંગીશ કે મોંઘવારી જે રીતે વધી છે એ રીતે ઇંગ્લિશ દારૂના ભાવ પણ વધ્યા છે. ઠીક છે, હવે માની લો કે 35,000-35,000ની 40,000-40,000ની બોટલો પણ આવે છે. જે 25,000નો નિયમ હતો એ હાલના તબક્કે બરાબર નહીં હતો, કારણ કે ત્યારે આટલો ઇંગ્લિશ દારૂ કોઈ મોંઘો આવતો નહોતો ગુજરાતમાં. હવે 40,000-40,000-50,000-50,000ની બોટલ એક એક આવે છે. હવે એક બોટલ કોઈ પકડાય, એક બોટલ ખાલી પકડાય તો પણ એક ક્વોલિટી કેસ થઈ જાય. હવે ક્વોલિટી કેસ થાય તો એના વિરુદ્ધમાં ઇન્કવાયરી શરૂ થાય, એના વિરુદ્ધમાં ઇન્કવાયરી સસ્પેન્શન સુધીના એની સામે પગલા લેવામાં પોલીસ અધિકારી સામે આવતા હતા. એટલે એ મર્યાદા સરકારે જે વધારી છે એ મારી દ્રષ્ટિએ હું એક નિવૃત્ત પોલીસ અધિકારી તરીકે કહીશ કે એ મર્યાદા વધારી છે એ યોગ્ય છે. રૂઝાનબેન, આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ યોગ્ય છે અત્યારે તો જે લિમિટ વધારવામાં આવી છે તેને? સર, અત્યારે મેં જોયું કે આજે સ્પેશિયલી દારૂના કેસોમાં વચ્ચે, અત્યારે તમને યાદ હોય તો પેલા વહીકલો જે પકડાય છે એ લોકોને ગવર્નમેન્ટે પોલિસી એ કરી કે ભાઈ વહીકલો સડી જાય છે, એના કરતા બેટર છે કે અમે એને ઓપ્શન કરી દઈએ. સેમ બધા દારૂમાં જ વધારે પડતા વહીકલો પકડાતા, તે લોકો આખા આખા વહીકલો જે મુદ્દામાલ કઈ લઈ લેતા હતા. હવે અત્યારે આ ચેન્જ આવ્યું છે. અનફોર્ચ્યુનેટલી મને બહુ દુઃખ થાય છે કે આપણા ગુજરાતમાં ધીરે ધીરે દારૂ જેમ ગિફ્ટ સિટીમાં ખોલ્યો, પછી પેલા સુરત બોર્સમાં કઈ ખોલ્યો, અનફોર્ચ્યુનેટલી ધીરે ધીરે આપણી ગવર્મેન્ટ એક સામતું નહીં પણ એ ખોલી રહી છે, દારૂબંધી ખોલી રહી છે. ઇટ ઇઝ મેકિંગ ઇટ લિનિયન્ટ સો દેટ જે આપણે અત્યાર સુધી જે ગાંધીનું ગુજરાત કે કોઈનું બી ગુજરાત પોઈન્ટ અત્યારે નથી, પણ અત્યારે એ ફેક્ટ છે, ઓન રેકોર્ડ છે કે જ્યાં દારૂઓ વધારે દારૂ ચાલે છે ત્યાં એક્સિડન્ટો વધારે થાય છે અને બહેનોની હેરાની વધારે થાય છે. પણ અનફોર્ચ્યુનેટલી આપણી ગવર્મેન્ટને હવે અત્યારે ભલે આપણે FDIમાં 1 યા 2 યા 3 નંબર પર છીએ, આમ તો બધું ગુજરાત મોડલ ને બધી સરસ સરસ વાતો છે, વિકસતું ને સેમી કન્ડક્ટરની બધી ઇન્ડસ્ટ્રીઓને બધું જાત જાતની વાતો છે, પણ અનફોર્ચ્યુનેટલી સત્ય છે કે આપણી ગુજરાત ગવર્મેન્ટ એવું વિચારે છે કે ભાઈ દારૂનો જે શું કહેવાય આપણે જે કમાણી થવી જોઈએ એ નથી થઈ રહી યા ઓછી થઈ રહી છે ને એટલે અમારે વધારવી છે. બીજું સાથે સાથે જે પેરેલલ ઇકોનોમી, આઈ ઓલવેઝ સે કે ધીસ ઇઝ અ પેરેલલ ઇકોનોમી. પેરેલલનો મતલબ એ કે જે
રોકડી કરવી હોય, કારણ કે વચ્ચે ઇલેક્શન કમિશન બી જોયું હતું કે જયારે ઇલેક્શન વખતે ઇલેક્શન કમિશન ની અંડરમાં આવે દારૂ પકડવાનું, તો દારૂ બી વધારે પકડાય, બમ ભવાઈને પકડાય, ડેટા તમને પછી આપીશ. એટલે કહેવાનું હેતુ એ છે કે ધીસ ઇઝ અ ગુડ ગુડ સોર્સ ઓફ સેકન્ડ ઇન્કમ. જે સેકન્ડ ઇન્કમ કે જે વધારે પડતા પોલિટિશિયનો આવી સેકન્ડ ઇન્કમ જોઈએ આજે બી બીજા બધા કામો કરવા માટે. એટલે ઇટ ઇઝ ઓલસો વન સોર્સ ઓફ અ કરપ્શન. આઈ વુડ રાધર સાઈડ લાઈક ટુ સે કે જેમ કરપ્શન ધમધમાઈને વધી રહ્યો છે, એમ આ રીતે દારૂની જે સેકન્ડ ઇન્કમ છે ધમધમાઈને વધવા માટે. હવે સાહેબે સરસ વાત કરી કે ભાઈ ભાવો વધી રહ્યા છે, સરસ વાત છે સાહેબ, એમાં ના નહીં પાડું. પણ પોઈન્ટ અત્યારે આપણે ભાવ વધી રહ્યા છે ને, એટલે તમે જે ક્વોલિટી કેસ કહો છો, જે 25,000 ને 15,000 ને તમે જે ક્વોલિટી કેસ કહેતા હતા, હવે એનો મતલબ એ નહીં ભલે ને તમે 25,000 રાખો, કારણ કે દારૂ એક બી બોટલ, ઇટ ઇઝ લાઈક દેટ કે વેન ઇટ ઇઝ પ્રોહિબિશન, તમે એવું ના કહેશો કે ના 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 5 બોટલ હશે તો ચાલશે ચાલશે, પણ 10 બોટલ હશે તો ના ના હવે નહીં ચાલે હવે નહીં ચાલે. આ કોઈ રીત છે સાહેબ? આ રીતે કોઈ થોડું દેશ ચાલે, આ રીતે થોડું એડમિનિસ્ટ્રેશન ચાલે સાહેબ? એક બી બોટલ પકડાય તો ઇટ ઇઝ કન્સિડર્ડ કે ભાઈ આ પ્રોહિબિશન નો એક્ટ ભંગ થયો છે, અને એક્ટ ભંગ થયો છે તો રિસ્પોન્સિબિલિટી, ઇટ હેઝ ટુ બી અકાઉન્ટેબલ એન્ડ રિસ્પોન્સિબલ. પણ અનફોર્ચ્યુનેટલી સાહેબ આપણા દેશમાં તો કોઈ અકાઉન્ટેબિલિટી રિસ્પોન્સિબિલિટી છે જ નહીં, બધાને પોતાનું મન ફાય, ખાસ કરીને પોલિટિશિયનો. તો તમે કોવિડ વખતે બી જોવો તો નો, એ લોકો કરે તો નો અકાઉન્ટેબિલિટી રિસ્પોન્સિબિલિટી, આપણે કરીએ તો ભાઈ પકડાઈ જઈએ, ના ફાઈનો થાય, માસ્ક બી ના પહેરે ફાઈનો થાય. એટલે સર આ મને દુઃખ આ જ દેશનો, આ દુઃખ આ જ પોઈન્ટ નો છે કે કોઈ બી ગવર્મેન્ટ આવે છે અલ્ટિમેટલી વોટ માંગતી વખતે તો ભાઈ આમ કરશું તેમ કરશું, ફાઇનલી પછી આ બધા લોકોને હેરાન થવાનું થાય છે, અને પોલીસ મારે પોલીસ જે ખાદી ખાકીનો સહયોગ થાય છે, અને ખાદીને બી જલસા અને ખાકીને બી જલસા. જી સર, સાહેબ આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ નિર્ણયને? દારૂબંધી એક ડ્રામા છે અને એક નાટક છે. ત્રણ મુખ્ય પાત્રો આમાં કમાય છે. એક કમાય છે રાજકારણીઓ, બીજા કમાય છે બુટલેગર, ત્રીજા કમાય છે પોલીસ વાળા. દરેક પોલીસ વાળાને એમના એરિયામાં ક્યાં ક્યાં દારૂ વેચાય છે ખબર હોય, બધા લોકો પરમિશન લઈને જ વેચે છે. દરેક પીઆઈ ડીવાયએસપીને ખબર હોય કે દારૂ ક્યાં વેચાય. બીજું, રેગ્યુલર હપ્તા આપવામાં આવે છે અને રેડ પડવામાં આવે છે. લગભગ કહેવામાં આવે કે ભાઈ ડીજી સ્કોડની રેડ છે અથવા પેલાની રેડ છે. એટલે ખરેખર તો આ શરમની વાત છે. અને એ મોટી બહેને કહ્યું અમારા રુઝાનબેને કે એક બોટલ પકડાય કે 10 બોટલ પકડાય, તમે એક ખૂન કરો કે 10 ખૂન કરો, પેલા 12 વર્ષ 100 ખૂન કરતા હતા. એટલે એનો અર્થ કે પરમિસિબલ છે કે ભાઈ એક જ ખૂન કર્યું છે. એટલે બેઝિકલી આ સમાનતા અર્થતંત્ર છે, ઇકોનોમીને નુકસાન છે. બીજા બધા રાજ્યો એક્સાઇઝમાં, મુંબઈ રાજ્ય હોય કે રાજસ્થાન હોય, એ દારૂના એક્સાઇઝમાં કમાય છે. આપણે ત્યાં અનફોર્ચ્યુનેટલી આ બધા કરપ્શનના પૈસા પોલિટિક્સમાં જાય છે. હું તમને ખબર છે, મને પહેલાનો ખ્યાલ છે કે ડીજી સુધી આપતો જાય, અત્યારે રેકોર્ડ તમારા ફોનમાં દેખાવ કે પ્રોહિબિશન આપતા બધે છે ઉપર સુધી જાય, હોમ ડિપાર્ટમેન્ટમાં જાય, એટલે બધા લોકોને કન્સર્ન જાય. અને આ કેટલું છાંટ ચોપડી ભળેલા આપણા સાહેબો, તમે જાણો છો હું કોનું નામ દઉં છું, એ આ નીતિ ઘડે છે કે ભાઈ પહેલાં લિમિટ હતી ને 15,000ની જે દેશીની, એ 1.5 લાખની કરી, અને બીજી જે 25,000ની હતી એ 2.5 લાખની કરી. એટલે તમે ગમે તે ઉપરની સ્કોર 2 લાખનો દારૂ પકડે તો માફ. એટલે આ વસ્તુ ખોટી છે. જો ખરેખર પ્રોહિબિશન રાખવું હોય તો એક્ચ્યુઅલ પ્રોહિબિશન કાયમી લેવલ પર રાખો, અને ના રાખવું હોય તો આખું પ્રોહિબિશનની પોલિસી કાઢી નાખો. આ તો શું છે કે પોલીસવાળા જે રીતે પ્રમોશન મળે, પીએસઆઈમાંથી પીઆઈ થાય, ડીવાયએસપી થાય, એવી રીતે આમાંય આ લોકોએ આને પોલિસીને પ્રમોટ કરી કે હવે ચાલો પહેલાં 15,000 દારૂ હતો, 25 નો હતો, એને અમે 1.5 લાખનો ને 2.5 લાખનો કરી નાખ્યો. એટલે આ તો મને સાચી વસ્તુ કહું તો લીગલાઇઝ બેવકૂફી લાગે છે, અને બેવકૂફી કરતા શબ્દ કહું તો પોલીસવાળાનો વેપાર લાગે છે કે એમની સામે એમનું ખાતાકીય તપાસ અટકી જાય, પ્રમોશન ના મળે, ઇન્ક્રીમેન્ટ અટકે. એટલે એમને, એ લોકોને સારું લાગે કે સાહેબ અમારે શાંતિ થઈ ગઈ. એટલે એ વસ્તુ સારી નથી. બેઝિકલી બધા દારૂના સ્ટેન્ડવાળાની દરેક પોલીસ સ્ટેશનના ખબર કેટલા દારૂ વેચાય છે, બધી ટોટલ માહિતી હોય છે. એટલે પોલીસની જાણ બહાર કોઈ ધંધો થતો નથી. મેં ઉપરના રેન્જના આઈપીએસને જોયા છે કે દારૂની ગાડીઓનું મોનિટરિંગ કરે. હું નામ ના આપી શકું અત્યારે, પણ મને એક્ઝેક્ટ પર્સનલી કહો તો આપી શકું. બીજી વસ્તુ તમને કહું કે પકડાયેલા દારૂ વેચવામાં આવે. ધારો કે સ્ટન્ટ કરીને 300 બોટલ પકડી, એમાંથી પહેલાં 25 બોટલ તો બધા પીવામાં લઈ જાય, ઘરે સગાવાલાને આપે, કોઈ વકીલને ઓબલાઇઝ કરે છે એને આપે, હું વકીલ છું તો તમને કહું છું. અને પછી બાકીના દારૂની અંદર ગમે તે દારૂ કાઢીને
પદાર્થો ઉમેરવામાં આવે અને પીળું પાણી ભરી અને મૂકી દેવામાં કે આ દારૂ છે, પછી એનો નાશ કરવામાં આવે, ડ્રામા કરવામાં આવે. પણ બેઝિકલી જો દારૂબંધી છે તો અમલ જ કરો, અને નથી તો નથી, તો દારૂબંધી છૂટી કરો. પણ આ જે વસ્તુ છે આ તો તમે શું કર્યું કે લીગલાઇઝ કરી કે ભાઈ 1.5 લાખ સુધી દારૂ પકડાય તો વાંધો નહીં, 2.5 લાખ સુધી પકડાય તો વાંધો નહીં. અરે ભાઈ એકે બોટલ પકડાય તો ઓફેન્સ જ છે, સ્લેક ઓફ સુપરવિઝન છે જે તે વિસ્તારના અધિકારી અને એની ઉપરના અધિકારી. એટલે હું આ પોલિસીને કન્ડેમ કરું છું. રદ થવાને પાત્ર છે, પરિપત્ર પાછો ખેંચાવો જોઈએ અને રદ થવો જોઈએ. પકડવામાં આવ્યો, ડ્રગ્સ પકડવામાં આવ્યું, કાર્યવાહી તો કરવામાં આવે છે, પણ અત્યારે તો આ ખાખીને જલસા ક્યાંક એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે અશોકભાઈ. કારણ કે તમે એક બાજુ એમ કહો છો કે ના અત્યારે ચલો એક બોટલના અત્યારે તો આટલા રૂપિયા થઈ ગયા કે જે પણ હોય, પણ પ્રોહિબિશન છે અત્યારે તો પછી તેનો અમલ એટલો થવો જોઈએ ને. પછી 1.5 લાખ પકડાય તો શું અને પછી 2.5 લાખ પકડાય તો શું? કાર્યવાહી થવી જોઈએ તો પછી પ્રોપર કાર્યવાહી થવી જોઈએ. તો પછી આ પ્રકારનો ક્યાંક નિર્ણય લાવવાથી આમ એમ 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 કહી શકાય કે ના અત્યારે આ તગલકી નિર્ણય જ છે, ક્યાંક જલસા કરવા માટે અત્યારે તો આપી દીધો હોય તેવું પણ જોવા મળી રહ્યું છે અશોકભાઈ. હાજી, હવે મને પૂછવામાં આવે તો મારા મંતવ્ય પ્રમાણે હમણાં શુક્લા સાહેબે વાત કરી કરપ્શન વાળી, તો હું તો આ તમારા ચેનલના માધ્યમથી એમ કહું છું કે ગુજરાતમાં ને ઇન્ડિયામાં કોઈ પણ એક ડિપાર્ટમેન્ટ એવું બતાવી દો કે જેમાં કરપ્શન નથી. એક વાત, કરપ્શન ફૂલી છે. હા હા, એટલે સૌથી પૂર્ણ તૂટી જાય છે, રસ્તા તૂટી જાય છે. ના ના, કયું એક ડિપાર્ટમેન્ટ એવું મને બતાવી દો તમે કે આમાં કરપ્શન નથી થતું. બરાબર, પોલીસ નું કરપ્શન એ એવું કરપ્શન છે કે જેમાં પબ્લિક ને કોઈ પણ જાતનો ફાયદો થતો ન, નુકસાન જાય છે. ફોર એક્ઝામ્પલ, તમારું વેહિકલ કોઈએ રોક્યું ટ્રાફિક વાળાએ અને 100 રૂપિયા કે 500 રૂપિયા કે 1000 રૂપિયાનો દંડ લીધો, એટલે એ તમને 100-1000 નું સીધું નુકસાન ગયું, કોઈ ફાયદો નથી. પણ હમણાં જ રાજકોટ એસીબીમાં જે કેસ કર્યો એ ટીપીઓ સાહેબ પાસેથી કેટલું બધું મોટું કરપ્શન પકડાયું, કેમ કે એમાં બિલ્ડરને ફાયદો હતો એટલે હસતા હસતા પૈસા ત્યાં જઈને આપી આવે. એટલે કરપ્શન રેવન્યુ ડિપાર્ટમેન્ટ, ટીપીઓ ડિપાર્ટમેન્ટ, આ બ્રિજ બાંધારા, બીએનસી ડિપાર્ટમેન્ટ, યસ યસ યસ, એવરીબડી ઇઝ કરપ્ટેડ. યસ, હવે શુકલા સાહેબ આપ તો એડવોકેટ છો એટલે કાયદા જરા જાણકાર છો. પ્રોહિબિશન અત્યાર સુધી આપણા ગુજરાતમાં ગાંજો અને ચરસ એ પ્રોહિબિશનમાં ગણાતું હતું, પણ જયારે એની ગંભીરતા વધી કે ભાઈ આ ડ્રગ્સમાં ગણવું જોઈએ, ત્યાર પછી એનો સમાવેશ નાર્કોટિક્સમાં થયો છે. હવે હું એવું માનું છું, મારું મંતવ્ય છો કે દેશમાં ગુજરાતમાં ગાંધીજી જન્મ્યા એટલે અહીંયા દારૂબંધી, તો ગાંધીજી તો આખા ઇન્ડિયાના રાષ્ટ્રપિતા છે. સાચી વાત છે, બરાબર. તો બીજે કેમ કાઢી નાખવું છે? ગુજરાતમાં કાઢી નાખવું જોઈએ. હવે હાઈકોર્ટમાં ઓલરેડી આપ તો જાણો જ છો, હાઈકોર્ટમાં ઓલરેડી રીટ થયેલી છે કે ભાઈ તમારા ઘરમાં તમે દારૂ પીતા હો તો એમાં કોઈ ગુનો બનવો જોઈએ નહીં, એ ઓલરેડી હાઈકોર્ટમાં ચાલે છે. તો ગાંધીજીના નામે ગુજરાતી પબ્લિકને અન્યાય થાય છે એવું મારું મંતવ્ય છે. બીજા રાજ્યમાં છૂટી છે તો અહીંયા કેમ નહીં? હવે બીજી વસ્તુ, જે જે સ્ટેટમાં દારૂબંધી છે ત્યાં લઠ્ઠાકાંડ નથી થતો? થાય જ છે, થાય જ છે. હવે અહીંયા બહારનું એવું જોવા છે કે દારૂથી આમ થાય, દારૂ નહીં, દારૂ કરતા અત્યારે વિશેષ ડ્રગ્સનું જે છે ને એ નુકસાનકારક એ છે. ડ્રગ્સ આપ જુઓ છો કેટલું બધું પકડાય છે, બરાબર. તો એમાં નાર્કોટિક્સ બ્યુરો શું કરે છે? આટલું બધું ડ્રગ્સ કેવી રીતે આવે છે? તો પોલીસ ને જવાબદાર ગણાય છે. તો પોલીસ નું તો એવું છે કે આપણી બધી બોર્ડરો ડ્રગ્સમાં પ્રિવેન્ટિવ એક્શન નથી. તમારામાં પ્રિવેન્ટિવ એક્શન હતા, આખું નશાબંધી ખાતું ચાલતું હતું, એ બંધ કરવામાં આવ્યું. આપણું ગુજરાત છે શુકલ સાહેબ, ગુજરાત છે ને એની બોર્ડરો ચારે બાજુથી જોડાયેલી છે. દાખલા તરીકે રાજસ્થાન છે, આ બાજુ દીવ છે, આ બાજુ દમણ છે. એટલે હવે કોઈ પણ માણસ પોતાની કારમાં દારૂ લઈને ક્યારે નીકળી જાય એ કઈ ખબર પડતી નથી. અને હોઈ શકે કોઈ મળેલું બી હોઈ શકે, એનો હું વિરોધ નથી કરતો, પણ દારૂ માટે બહુ સ્ટ્રિક્ટ ને બહુ પેલું એટલું બધું નહીં હોવું જોઈએ એવું મારું મંતવ્ય છે. ડ્રગ્સ માટે બરાબર છે, હટાવી દેવી જોઈએ, તેમ હટાવી દેવી જોઈએ. સરકારને કરોડો અબજો રૂપિયાનું એક્સાઇઝનું નુકસાન થાય છે અને સૌથી વધારે દારૂ વેચાય છે ગુજરાતમાં.
દારૂબંધી હટાવી લેવી જોઈએ, ચલો બરાબર છે, એક વાર આપણે માની લીધું, પણ એના પછી જે બધા ક્રાઇમ થાય તો પછી હવે તેનું શું, તે અટકી જશે? સાંભળો, દારૂબંધી છે તો અત્યારે ક્રાઇમ નથી થતા? અરે જો એમાં વધારો થયો તો શું? ના 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 ના, એવું દારૂબંધી ના જ હોવી જોઈએ એમ ને અશોકભાઈ? ના ના ના, પાલન કરો, અચકચરી વાત નહીં કરવાની. બરાબર છે, બરાબર, અચકચરી વાત નહીં, કાંઠો આ છેડે કા પેલા છેડે. ડેટા જોઈ લેજો, મારા ઘરનો ડેટા નથી કરતી, અને એટલે તો તમે બિહાર કે બીજી ગવર્મેન્ટ બીજી સ્ટેટ જો, એ લોકો બી દારૂબંધી કરી, કારણ કે બિહાર ને એમાં બધી બહેનો, હવે બહેનો રિલેટેડ વાત કરું, તમારા ભાઈઓ ભાઈઓનું મને નથી ખબર, બહેનો રિલેટેડ કે દારૂબંધીના લીધે એટલીસ્ટ કંટ્રોલમાં છે, કે જે ડોમેસ્ટિક વાયલન્સ કંટ્રોલમાં છે, એટલીસ્ટ હું કમ્પેરિઝનમાં આપી રહી છું. સાહેબ બીજો પોઈન્ટ, એક્સિડન્ટ કંટ્રોલમાં છે, તમે જોઈ રહ્યા છો આજની તારીખમાં અમદાવાદમાં બી જે મેજર એક્સિડન્ટો થાય છે, તમને પોતાને ખબર છે કે મેજર એક્સિડન્ટો કેવી રીતે થઈ રહ્યા છે. ક્યારે કોઈ બી મેજર એક્સિડન્ટ જોઈ લેજો, કહેશે કે ભાઈ દારૂ પીધેલો હતો, બરોબર છે? એટલે કહેવાનો હેતુ છે સાહેબ કે દારૂથી ઉલટું ને આપણું યુથ, તમારા પૈસા કમાવા માટે જેને બી પૈસા કમાવા છે, તો યુ નો યુથ બગડી રહ્યું છે, યુથ દારૂના નશે રવાડે, જેમ ડ્રગ્સ ના નશે રવાડે ચડી રહ્યું છે, એમ દારૂના નશે રવાડે ચડી રહ્યું છે સાહેબ. આપણી કન્ટ્રી, આપણે આમ તો એક જ વર્લ્ડમાં એક જ ચીજમાં નંબર વન પર છે, ને પોપ્યુલેશન છે યુથ પોપ્યુલેશન, અને એમાં તમે આ હાલત કરો છો, એ સામે પેલી બેરોજગારીની વાત છે, તો તમે હાલત તો જો આપણે આપણા દેશને, બસ તમારી થોડા પૈસા કમાવા માટે તમે લોકો તમે લોકો આને આને કહો છો કે ખોલી નાખો, યા જે બી રીઝન છે. ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે સાહેબ, સૌથી કરપ્ટ ડિપાર્ટમેન્ટ ગુજરાતમાં હોય તો હોમ ડિપાર્ટમેન્ટ છે, અને સેકન્ડ આવે છે રેવન્યુ ડિપાર્ટમેન્ટ. મેં નથી કહ્યું, આંકડા કહે છે. તો સાહેબ એમાં એને એનો મતલબ એ નહીં કે બધે પૂરા ઇન્ડિયામાં છે, તો આપણી બી આ તો એવી વાત છે કે સાહેબ કયા કઈ જાણે કે થાઈલેન્ડ ને એમાં પ્રોસ્ટિટ્યુશન લીગલ છે, તો તમે કાલ ઉઠીને કહેશો કે ચલો ભાઈ અહીંયા બી પ્રોસ્ટિટ્યુશન લીગલ કરી દો. સર આ વાત જ ખોટી છે. તમે અગર કોઈ ચીજ દબાવી નથી શકતા તો ઇટ ઇઝ યોર એડમિનિસ્ટ્રેશન પ્રોબ્લેમ, ગવર્નમેન્ટ પ્રોબ્લેમ, જ્યુડિશિયરી પ્રોબ્લેમ, ઇટ ઇઝ નોટ ધ પ્રોબ્લેમ ઓફ પીપલ કે તમે લોકોને કહી દો કે બસ હવે તમારે કરી દો. તમે અગર કોઈ ચોરોને પકડી નહીં શકો તો કાલ ઉઠીને કહી દો કે અરે ચોરો પકડાતા નથી, આપણે ચોરી આપણે લીગલ કરી દઈએ કે ભાઈ આથી ચોરી લીગલ થઈ ગઈ. સર આ તો કઈ રીત છે વાત કરવાની? આ તો કઈ રીત છે કે આપણે આ રીતે દેશ ચલાવાય? સાહેબ આ રીતે દેશ ના ચલાવાય. આ રીતે શું કહેવાય, આપણે આપણે આપણું શું કહેવાય, આપણી બહેનોને આમે અત્યારે તમે હાલત જો કેવી દેશની બહેનોની થઈ રહી છે, એમાં હજી પ્રોબ્લેમો તમે કરી રહ્યા છો સર. એટલે બેટર છે કે તમે તમારું કમાણી કરી શકો, પણ પેલું સેમિકન્ડક્ટર વાલી કરો, તમે એ પેલી શું કે ઓટોમોબાઈલ વાલી કરો, તમે એફડીઆઈ વાલી કમાણી કરો, ઈમાનદારી વાળી કમાણી કરો. આ આ રીતે તમે કઈ રીતે કમાણી કરવા માંગો છો, જ્યાં તમે તમારી બહેનો અને તમારા યુથ ના ફ્યુચર જોડે રમી રહ્યા છો, અને પછી ફરી એનો લોનો બી પ્રોબ્લેમ આવશે, કારણ કે ફરી તમારે પોલીસ જ પકડવા જવાની છે, જે પકડતી નથી, ને મારી બહેનો હેરાન થઈ રહી છે. અને ફાઈનલ વાત કીધો કે તમે જે સ્વામીઓની વાત કરી, એમાં મારે વધારે અત્યારે નવો મતપૂરો છેડવો નથી, પણ સ્વામીઓ બંને જ છે લોકો કે આવું બધું કરી શકે, અમારે શું કામ બોલાવો છો મોડેથી? એટલે કહેવાનો હેતુ એ છે કે સાહેબ તમે એક કમ્પેરિઝન ખોટું કર્યું, એ કમ્પેરિઝન ના કરતા, કારણ કે એ તો એ લોકોનું કામ જ છે કે દેખાડવાનું, પેલું શું કહેવાય બહુ રૂપિયા કે ટીકા બીકા લાંબા કરવાના. મારી એની પાસે ચાર સ્ટોરી છે કે લોકો લાંબા ટીકા કરે બતાવવા માટે કે કેટલા રિલીજિયસ છે, સૌથી વધારે કામ ખોટા એ કરે ભગવાનના નામે યા રિલીજનના નામે, કારણ કે આપણા દેશમાં સૌથી મોટો પ્રોબ્લેમ હવે અત્યારે શું થઈ ગયો છે, રિલીજનના નામે બધું થઈ રહ્યું છે, દીધાતે રિલીજનના નામે થઈ રહ્યું છે. એટલે સાહેબ પ્લીઝ રિલીજનને વચ્ચે ના લાવતા. જી સર, અત્યારે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે લીગલી આપણે જોવા જઈએ તો, કે જ્યારે દારૂ પકડાય, કે પછી અત્યારે તો દારૂ પીને જો ડ્રિંક એન્ડ ડ્રાઈવનો પણ કેસ સામે આવતો હોય તો, અને બીજી બાજુ ચલો એક બાજુ અત્યારે દારૂબંધીને લઈને તો ચર્ચા વિચારણા ધરવામાં આવી રહી છે, પણ જો પ્રોહિબિશન અત્યારે હાલ તો જે પૂરેપૂરું અત્યારે તો પ્રોહિબિટેડ થઈ જાય કે ના અત્યારે દારૂ જોઈએ જ નહીં, તો પણ ક્યાંક અત્યારે તો ઘણું સારું એવું કહી શકાય ને આપણે ગુજરાત માટે પણ? જો હું તમને પ્રિસાઇઝલી સબ્જેક્ટ મેટરની વાત કરું, આ વિષયની વિષયાંતર બહુ કરી નાખ્યું, આપણા ટોક શો નો જે મુખ્ય વિષય છે એના પ્રમાણે એટલું જ કહું કે આ હુકમ અથવા આ પરિપત્ર રદ થવો જોઈએ. ઇવન હાઈકોર્ટમાં ચેલેન્જ કરો તો રદ થઈ જાય, કે હજી પરમિશન ના મળે કે ભાવ વધ્યો, એટલે આ બધી આ બેવકૂફીનું સર્ટિફાઈડ નકલ છે.
કે અમે ગાળા છીએ એમના પ્રમાણે અથવા અમે ભ્રષ્ટ છીએ એવું સરકારે પોતે જાહેર કર્યું એવું આ પ્રમાણપત્ર છે આ હુકમ. એટલે હું તો ખરેખર કહું છું કે આ પત્ર રદ થવો જોઈએ અને પ્રોહિબિશનનું પાકું અમલ થવો જોઈએ. હું પોતે પ્રોહિબિશન દૂર કરવા માનતો નથી, પણ મારું ક્યાંનો મુદ્દો એટલો છે કે પ્રોહિબિશનનું સાચું અને ખરું પાલન થવું જોઈએ. અને એક પણ બોટલ પકડાય કે 10 બોટલ પકડાય, ઓફિસ રિમેન્સ થાય એમ, ઓફિસ ઓફિસ જ કહેવાય. એટલે મારા ક્યાંનો મુદ્દો છે, આપણે વિષયાંતર ના કરીએ. આ પરિપત્ર ખોટો છે, પાછો ખેંચાવો જોઈએ અને રદ થવો જોઈએ. અત્યારે હાલ તો જે મુદ્દો અત્યારે હાલ જોવા મળે છે ને, ક્યાંક 1 બોટલ પકડાય કે 10 બોટલ પકડાય, અમલીકરણ તો અત્યારે હાલ થવું બહુ જ જરૂરી છે, પણ ક્યાંક અમલીકરણ થતું નથી અને તેમાં પણ ક્યાંક પોલીસની કાર્યવાહીને લઈને પણ સવાલ થતો હોય છે. અશોકભાઈ, હા, હવે અમલીકરણ થતું નથી એ કેવું ઉચિત નથી. અમલીકરણ તો થાય છે, આટલા બધા કેસ કરવામાં આવે છે, પકડાતું હોય છે, ક્યાંક ને ક્યાંક બારી હોય, ક્યાંક ને ક્યાંક મિલીભગત પણ હોય શકે, એવો નકારી નથી શકતો. પણ અમલીકરણ તો થાય જ છે, નથી થતું એવી વાત નથી. હવે સરકારની પોલિસી છે તો જે રીતે એમને છૂટછાટ આપી છે એમાં હું બીજું કઈ નહીં બોલી શકું. પણ દાખલા તરીકે ગિફ્ટ સિટી છે તો ગાંધીનગરનો એક ભાગ હોય એ દારૂ પી શકે અને એની બાજુમાં જ બીજો ભાગ આવેલો એ ના પી શકે, તો સરકારની પોલિસી પ્રમાણે બધું ચાલતું હોય છે. ના, આર્ટિકલ 14 નો ભંગ કહેવાય, સમાનતા નથી. પ્રોહિબિશન હતા, આખામાં પ્રોહિબિશન જ જોઈએ. યુ આર રાઈટ છે. હવે ગિફ્ટ સિટીમાં થયું છે, યુનિટીમાં ચાલુ કરવાનું છે. બીજી 2-3 જગ્યા શિવરાજસિંહ પેલો છે, બીચ કઈ છે ત્યાં જ કરવાનું છે, બધી જગ્યાએ થવાનું છે. તો ભાઈ એના કરતા તો દારૂબંધી ખુલ્લી જ કરી દેવી જોઈએ ને. સરકાર છે ને અત્યારે દહીં દૂધ બેમાં પગ રાખે, જો તમને સરકાર દહીં દૂધ બેમાં નહીં, ગિફ્ટ સિટી ચાલુ જ ના કરાય. એટલે બેઝિક પ્રશ્ન આટલો જ છે કે સરકારને ધીરે ધીરે બે દહીં દૂધમાં રાખે, પછી સીધા દહીંમાં જ આવતા રહેવાનું છે. પણ એ વાર લાગશે, બીજા 10-15 વર્ષે 20 વર્ષે પૂરો વિઝન કાઢી નાખશે. બિલકુલ બિલકુલ, આ જૂની પેઢી જતી રહી બધી અમારા વાળી. પાલન થતું નથી તેવું અત્યારે આવતો કહી શકીએ. અશોકભાઈ, મેં તમને ઓપનલી કીધું કે બેને કીધું પ્રમાણે હોમ ડિપાર્ટમેન્ટમાં પછી આ પોલીસમાં માત્ર 10 કે 15% માણસો એવા હશે કે જે કરપ્શન નહીં કરતા, બાકી 80% વધારે અને આ બધા પૈસા લઈને પાછા પાપમાં જ નાખે છે. વ્યાજે પૈસા કોણ ફેરવે? સૌથી વધારે વ્યાજે પૈસા ફેરવે એ પોલીસ વાળા ફેરવે, કારણ કે 2 નંબરની દર મહિને પીઆઈ ને 10 લાખની આવક હોય, 5 લાખની આવક હોય, 5 લાખ નાખે ક્યાં? ખેડૂતો તો ખેડૂતો નામે જમીનો ખરીદે, બાકી વ્યાજે ફેરવે 3-3%, આગળ વાળો 5% આપે. એટલે મૂળ મુદ્દે કરપ્શન જે છે એ દારૂબંધી બીજા બધા એના બધા ઘણા વિશ્વેલા છે. એક જ ઝાડ પર બધા ફળ થાય છે, એ કેરી ઉગે, સંતરા ઉગે, સફરજન ઉગે એક જ ઝાડ પર. એવી રીતે આ દારૂ છે એ કલ્પ વૃક્ષ છે. દારૂ એ પોલિટિશિયન માટે, પોલીસ વાળા માટે કલ્પ વૃક્ષ છે. એ કમાઈ આપે, પછી એમાંથી પોલિટિશિયન પ્લોટ લે, પોલીસ વાળા પ્લોટ લે. મને તમે એક પોલીસ વાળો હું તમને બતાવું કે ગરીબ હોય, 80% બધા પાસે પૈસા. એક અમારો કેસ હતો, એ પોલિટિશિયન 400 પંપ હતા, વડોદરાનો પીઆઈ હતો, નામ મને યાદ નથી આવતું, યાદ કરી ચૌહાણ, હું નામ આપું આપને, કાભાઈ ચૌહાણ, સાચી વાત. ઓકે ઓકે, જી અશોકભાઈ, આપ છેલ્લે શું કહેવા માંગશો? બાપ કોણ? હું તો ટુકલ સાહેબ ની વાતો અમુક સાથે સહમત છું, અમુક સાથે સહમત નથી. કેમ નથી? કે એક પણ પોલીસ વાળો ગરીબ નથી, એ કેવું ઉચિત નથી. 80% ગરીબ સુખી છે, વધારે સુખી છે. સાહેબ સાહેબ, આ પોલીસ હું ઓળખું છું, હું કરઈમાં માસ્ટર હતો. અરે હું કરઈમાં, હું આપણે સારી રીતે ઓળખું છું, હું આપણે ઓળખું છું. પણ પોલીસની ડ્યુટી ખાલી તમે જુઓ એની સામે એનું કરપ્શન હું તો માઇનસ થી માઇનસ ગણું છું. એટલે તમે એવું કહો છો કરપ્શન વ્યાજબી છે? વ્યાજબી નથી, કરપ્શન કરવું છે. વ્યાજબી નથી, વ્યાજબી નથી કરાવતો. સર શુક્લા સર, હવે મને બોલવા દો.
સર, એટલે તમે એમ કહો છો કે તમે લોકો જે ડ્યુટી કરો છો 12-14 કલાકની, એટલે એની સામે તમે કરપ્શન કરી શકો એવું છે સાહેબ? કાલે ટીચરની બહેનો કે છે હું બાળકને જન્મ આપું છું તો મારે મારવાનો હક છે, એવું કહેવાનો માંગો છો સાહેબ? શું અરે હું કરપ્શન તમે તો અરે મેડમ તમે મારી પૂરી વાત સાંભળો, કરપ્શન કરવાનું નથી કહેતો. જે રીતે શુકલ સાહેબ કહે છે ને એ રીતે પોલીસમાં એવું કરપ્શન છે જ નહીં. પણ આપણી જૂની કહેવત છે કે હલકું લોડ હવાલદાર નો, એટલે પોલીસ ને બધી બધી પોલીસ સાહેબ મારી વાત સમજી લો, અમે નથી કેતા, ડેટા કે છે કે પોલીસ એઝ ધ મેક્સિમમ, હોમ ડિપાર્ટમેન્ટ મેક્સિમમ કરપ્શન છે ને સેકન્ડ રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે, હું નથી કેતી, રિપોર્ટો કે છે. હવે તમે હલવા પોલીસ પોટલીઓ આ દારૂઓ બધી લોકોની જિંદગી, આપણા યુથ ની જિંદગી બી જઈ રહી છે અને બહેનોની જિંદગી બી હેરાન થાય છે, તમે એના પર ધ્યાન રાખો. કારણ કે આ રીતે આપણી દેશ કેશો આપણે $3 trillion ઇકોનોમી કઈક ત્રીજા નંબર ને પાંચમા નંબર ભગવાન જાણે બધું શું ગણાવશે, પણ અલ્ટિમેટલી ગરીબો ગરીબ થઈ રહ્યા છે, અમીર અમીર થઈ રહ્યા છે અને લોકો બિચારા હેરાન ને પરેશાન થઈ રહ્યા છે. જી સર ભાઈ અને શુકલા સાહેબ આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો હવે ક્યારે અને કેવી રીતે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તો આવનારો સમય જ બતાવશે. આજના ટુ ધ પોઈન્ટમાં